नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण चार गणित में घड़िया भागाकार प्रकरण विषय समझ मेळवना छे। गया वीडियो में आपने गुणाकार और भागाकार वच्चे शुं संबंध छे, बंने प्रक्रियाओ एक बीजा की विरोधी प्रक्रिया छे, एना विषे समझ मेळवी। ए वीडियो तमने मारी यूट्यूब चैनल सेल्फ स्टडी विथ एलके परमार पर मिली जैसे, ये तब जो ही लेशो हमने आप अपने उधर समझा शो। आज ही आपने घड़ियाँ की रचना आरो भागाकार ने शुरू संबंध छे, तो भागाकार कई से थाई छे, इन आपसे समझ बिलो बनाशे। तो तमे ये जो शो के मैं एक घड़ियों का बिलो जो जिस ट्रॉन को घड़ियों छे विद्यार्थी मित्रों, ट्रॉन का ट्रॉन ये तमे सब जानो छो। घड़ियों एक गुणाकार छे, एक पण तमे जानो छो। घड़िया की रचना कोई एक संख्या ना पुनरावर्तित सरवाळा कारणे थाय छे, एनी समझ पण तमने छे। तो मात्र आपणे जोईए कि त्रण ना घड़िया में कई रीते ए बने छे। आ त्रण नो घड़ियो समझवा माटे आपणे दिवासळी नो उपयोग करशुं। तमे अहींया जाओ जोई शको छो कि त्रण दिवासळी एक वार एटले कि त्रण एका त्रण। हवे आ त्रण दिवासळी ना समूहने આપણે બે વાર લઈએ તો તમે જોઈ શકો છો કે 3 અને 3 6 એટલે કે 3 2 6 થશે। આ દિવસને આપણે 3 વાર લઈએ, એક વાર, બે વાર, 3 વાર, તો તમે જોઈ શકો 3 અને 3 6 અને 3 9 થશે। આ 3 દિવસને આપણે 4 વાર લઈએ, એક વાર, બે વાર, 3 વાર, 4 વાર, તો તમે જોઈ શકો 3 3 6 3 9 અને 3 4 12 થશે। आज दिवस में आपने 5 बार लिए, एक बार, दो बार, तीन बार, चार बार और 5 बार, तो तुम जो शो कि 3 5 15 बने छे, लेकिन 3 बत्ता 3 बत्ता 3 5 हो गए एम 15 बने छे। तो विद्यार्थी मित्रों, आज दिवस में तुम 6 बार लेशो तो 3 6 18 થશે। તમે જોઈ શકો છો કે 3 1 3 માત્ર એક જ વાર 3 છે, તમે અહીંયા જોઈ શકો છો 3 ને 3 6 એટલે કે 3 2 6 થાય છે। 3 3 9 એટલે 3 વખત 3 3 3 3 વખત 9 બને છે। 3 4 12 એટલે કે 3 3 4 વખત 12 બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે 3 5 15, કઈ રીતે 3 6 18, તો અહીંયા 3 નો પુનરાવર્તિત સરવાળો છે। આ રીતે આપણા તમામ ઘડિયાઓ તૈયાર થાય છે। માની લઈએ કે 7 નો ઘડિયો છે, તો એ 7 નો પુનરાવર્તિત સરવાળો છે। 7 એક વાર, 7 બે વાર, 7 3 વાર, આ રીતે 7 નો ઘડિયો તૈયાર થાય છે। હવે આપણે એ બાબતને સમજીએ કે જો તમને કોઈ બે ઘડિયા આવડે છે તો એ બે ઘડિયાના આધારે તમે ત્રીજો ઘડિયો બનાવી શકો છો। ઘણીવાર એવું બને કે તમને 14 નો ઘડિયો નહીં આવડે, તમને 8 નો ઘડિયો નહીં આવડે, તો તમે તમારા પુસ્તકમાં જોઈ શકશો કે બે ઘડિયાના ઉપયોગથી જે સરળ હશે એના પર તમે ત્રીજો ઘડિયો બનાવી શકો છો। અહીંયા તમે જોશો કે અહીંયા 4 નો ઘડિયો છે, અહીંયા 3 નો ઘડિયો છે, એના આધારે તમે 4 અને 3 એમ કરીને 7 નો ઘડિયો બનાવી શકો છો। જો કોઈ વિદ્યાર્થીને 4 અને 3 નો ઘડિયો આવડતો હોય તો એ બંને ઘડિયાના જે પરિણામો મળે છે, જવાબો મળે છે, એના સરવાળાથી તમે 7 નો ઘડિયો બનાવી શકો છો। આપણે એ બાબતને અહીંયા જોઈએ, જેમ કે 4 એક 4 4 તો 8 અહીંયા લખેલા છે, આપણે બાકીનો ગુણો કરીએ 4 તેરી 12 થશે, ચોકી ચોકી 16 થશે, 5 ચોક 20 થશે, 6 ચોક 24 થશે, 7 ચોક 28 થશે, 8 ચોક 32 થશે, 9 ચોક 36 થશે અને 4 ચોક 40 થશે। તો અહીંયા તમે જોશો કે મેં 4 નો ઘડિયો લખેલો છે। હવે અહીંયા એ જ રીતે 3 નો ઘડિયો છે, 3 એકા 3, 3 દુ 6, 3 3 8 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27 અને 3 9 30। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો કે આ 4 નો ઘડિયો છે, આ 3 નો ઘડિયો છે, અને તમે સૌ જાણો છો કે 4 ને 3 7 થાય છે, તો 7 નો ઘડિયો બનાવવો ખૂબ જ સરળ છે। જો તમને 2 4 8 થાય અને 2 3 6 થાય એ ખબર છે, તો 8 ને 6 2 3 ને 14 થાય, તો 7 2 14 થશે। એટલે કે બંને ઘડિયાના જે જવાબો આવે છે એનો માત્ર તમે જો સરવાળો કરી શકો મૌખિક કે લખીને,
તો તમે સાપનો ઘડિયો બનાવી શકો છો. જો કે તમને આ બધા ઘડિયાઓ મૌખિક રીતે યાદ રહેવા જરૂરી છે, કારણ કે જ્યારે આપણે ગણતરી કરીએ છીએ, કોઈ ભાગાકાર ગણીએ છીએ, ત્યારે આવા ઘડિયા બનાવવા બેસીએ તે આપણને પોસાય નહીં. પણ આ ઘડિયાની રચના તમે આ રીતે કરી શકો છો. અહીંયા તમે જોશો કે 4 3 12 છે, 3 3 9 છે, તો 12 ને 9 બંને થઈને 21 થશે, એટલે 7 3 21 થશે. આ જ રીતે તમે જોશો કે 64 64 અને 4 3 12 છે, બંનેનો સરવાળો 28 થાય છે, તો 7 4 28 થશે. એ જ રીતે 4 5 20 અને 5 3 15, 20 ને 15 35 થાય છે, તો 7 5 35 થશે. આ જ રીતે 6 4 24 અને 6 3 18 થાય છે, તો તમે 7 6 બંનેનો સરવાળો 42 થાય છે, તો અહીંયા 42 લખી શકો. આ જ રીતે 28 અને 21 જે 49 થાય છે, તો 7 × 7 એટલે કે 70 70 49 થાય છે. એ જ રીતે 32 અને 24 નો સરવાળો 56 થાય છે, તો 7 8 56 થશે. એ જ રીતે 36 અને 27 નો સરવાળો કરશો તો 63 થશે, તો એનો સરવાળો 63, 7 9 63 થશે. અને છેલ્લે 40 અને 30 70 થાય છે, તો 7 × 10 એટલે કે 70 થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને ઘડિયાળના આધારે સાપનો ઘડિયો બને છે. હવે આપણે એ બાબતને સમજીએ કે ભાગાકારની પ્રક્રિયા છે શું. વિદ્યાર્થી મિત્રો, ભાગાકારની પ્રક્રિયા સમજવા માટે આપણે અહીંયા તમારા પુસ્તકની પ્રવૃત્તિને સમજીએ. એમાં લખ્યું છે, ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. અહીંયા તમે જોઈ શકો છો કેટલીક બિલાડીઓ છે જે ગણી શકાતી નથી કે કેટલી છે, માત્ર એમના પગ દેખાય છે જે એને ગણવા પ્રયત્ન કરતી હતી. પગના આધારે બિલાડીઓના માથા દેખાય તો ગણી શકાય, પણ પગના આધારે એ બિલાડીઓને ગણવા પ્રયત્ન કરે છે. તો જ્યારે એ પગ ગયા તો એમને 28 પગ દેખાયા. આની અંદર બોક્સની અંદર 28 પગ એને દેખાયા. હવે આપણે જોવાનું છે કે પગના આધારે એ ગાયત્રી નક્કી કરી શકશે કે કેટલી બિલાડી છે. તો તમે સૌ જાણો છો કે એક બિલાડીને 4 પગ હોય, એટલે કે જેટલા પગ જે છે એમાંથી 4 પગની એક બિલાડી, બીજા 4 પગની બીજી બિલાડી, એટલે કે બધા જ પગને તમે 4 4ના ભાગમાં વહેંચો તો તમને કેટલી બિલાડી છે એની ખબર પડી જાય. એનો અર્થ એવો થાય કે આપણે આ 28 પગને 4 4ના જૂથમાં વહેંચવાના છે. વિદ્યાર્થી મિત્રો, જે કોઈ પણ સંખ્યાને કે કોઈ પણ રકમને કે કોઈ પણ વસ્તુ હોય તમે કોઈ એક ચોક્કસ જૂથમાં વહેંચો છો ત્યારે એ ભાગાકારની પ્રક્રિયા થઈ, અને એને વહેંચવા માટે તમારે આ કુલ 28 પગમાંથી 4 4 પગ અલગ કરવા પડે, એટલે કે એને બાદ કરવા પડે, ઓછા કરવા પડે, જે બાદબાકીની પ્રક્રિયા છે. તો તમે એવું પણ કહી શકો કે બાદબાકીની પ્રક્રિયા ન કારણે ભાગાકાર શક્ય બને છે, અથવા તો ભાગાકારની પ્રક્રિયા એ બાદબાકીની પુનરાવર્તિત પ્રક્રિયા છે. એટલે કોઈ સંખ્યામાંથી ચોક્કસ સંખ્યાના પ્રમાણમાં જૂથ પાડીને આપણે એ સંખ્યા બાદ કરતા જઈએ તો આપણે ભાગાકાર કરી શકીએ. અહીંયા આપણી પાસે 28 પગ છે, એમાંથી આપણે 4 4ના ભાગ પાડીએ. તમે જોશો કે હું આ એક ભાગ પાડીશ, અહીંયા સુધી એક ભાગ પડે છે, એટલે કે 4 1 4 આપણે 28 માંથી 1 4 બાદ કર્યા, એટલે કે 1 4 થયા. હવે બાકી આપણી પાસે 24 પગ રહ્યા. અહીંયા તમે જોઈ શકો છો કે 28 માંથી મેં 1 4 નું જૂથ બાદ કર્યું, એટલે હવે મારી પાસે 24 પગ બાકી રહ્યા. હવે બીજી બિલાડીના બીજા પગ ગણીશું આપણે, તો તમે અહીંયા જોશો કે બીજા 4 આપણે ઓછા કરીએ તો આવાથી ફરી વાર 4 ઓછા કરું, તો તમે જોશો 4 ને 4 8 ઓછા થયા, એટલે કે હવે આપણી પાસે 20 પગ બાકી રહ્યા. અને 4 2 8 આપણે 8 પગના ભાગ પાડી દીધા, 8 પગ આપણે એમાંથી ઓછા કરી દીધા. હવે આપણે ત્રીજા 4 પગને ઓછા કરીએ જે અહીંયા છે, તો તમે જોઈ શકો છો કે 4 3 12 આપણે 3 વાર ઓછા કર્યા, તો 4 3 12 ભાગ પડ્યા. હજી આમાંથી 4 જશે તો આપણને પછી જે બાકી પગ વધી શકે 16 પગ વધશે. હવે તમે જોશો કે હજી આપણે ભાગ પાડીએ તો બાકીના જે બચ્યા છે એના ભાગ પાડીએ, એટલે કે આપણે 4 વખત ભાગ પાડ્યા તો એના 16 પગનો ભાગ પડ્યો, એટલે કે ચોકે ચોકે 16. અને આમાંથી આપણા 4 પગ બીજા બાદ થશે, એટલે હવે આપણને બાકી જે પગ બચે છે તે 12 પગ વધશે. હજી આપણે એમનો ભાગ પાડીશું તો હજી એક 4નો બીજો ભાગ પાડીએ તો 4 4ના આપણે 5 વાર ભાગ પડ્યા,
તો અત્યાર સુધીમાં આપણે 20 પગના ભાગ પાડ્યા અને એ 12 માંથી બીજા 4 પગ ઓછા થશે એટલે હવે આપણી પાસે 8 પગ બચે છે જે તમે છેલ્લે જોઈ શકો છો આ 8 પગના હજી આપણે 4-4નો એક ભાગ પાડી દઈએ તો તમે જોશો કે આપણે 6 વાર ભાગ પાડ્યા અને 24 પગના ભાગ પાડ્યા અને આપણી પાસે આ 8 માંથી બીજા 4 પગ બાદ કરીએ એટલે આપણને 4 પગ બચે જે તમે છેલ્લે જોઈ શકો એ આપણો છેલ્લો ભાગ છે એટલે કે આપણે 7મો એ ભાગ થાય છે અને આપણે 28 પગના પૂરેપૂરા ભાગ પાડી દીધા તો આ પ્રક્રિયાને તમે જોઈ શકો છો કે અહીંયા હું જે કુલ 28 પગ હતા એમાંથી એ પગની બાદબાકી કરતા 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 દર વખતે આપણે 40 વાર બંધ કરીએ છીએ તમે એ પણ સૌ જાણો છો દરેક વખતે 4 પગ જ એક ગણ આવી શકે એટલે કે જે સંખ્યા તમે બાદબાકી કરો છો તે સંખ્યા પણ એકની એક જ હોવી જોઈએ તમે એક વાર 5 વાત કરો એક વાર 6 વાત કરો એક વાર 3 વાત કરો આવું થઈ શકે નહીં કારણ કે ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે એટલે કે એક જ સંખ્યા અહીંયા આપણે જે સંખ્યા 4 છે તો તમે જોશો કે 28 માંથી એક વાર 4 વાત કર્યા બીજી વાર વાત કર્યા ત્રીજી વાર વાત કર્યા તો એનો અર્થ એવો થશે કે તમે 28 માંથી 4 ને કેટલી વાર બાદ કરી શક્યા અથવા 28 માંથી 4 ના કેટલા ભાગ પાડી શક્યા તો તમે જોશો કે 1 2 3 4 5 6 7 આપણે કુલ 28 માંથી 7 ભાગ પાડી શક્યા એટલે કે 4 7 28 થયું એટલે કે 28 ના 4 ના જૂથ પાડતા આપણને એમાં 7 જૂથ મળે છે અને પછી આપણી પાસે એક પણ પગ બચતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ આખી પ્રક્રિયા છે એ ભાગાકારની પ્રક્રિયા છે આ પ્રક્રિયાને આપણે 28/4 એટલે કે 28 ના 4 ના જૂથ પાડતા 7 બચે છે આ રીતે લખી શકીએ તો મને લાગે છે કે તમે સૌ ભાગાકારની પ્રક્રિયાને સમજાવશો ભાગાકાર એ કોઈ પણ સંખ્યાના જૂથ પાડવાની પ્રક્રિયા છે ભાગાકાર એ કોઈ પણ ચોક્કસ સંખ્યા જે એક જ સંખ્યા છે નિશ્ચિત સંખ્યા છે એની પુનરાવર્તિત બાદબાકીની પ્રક્રિયા છે ભાગાકાર કર્યા પછી શક્ય બને કે તમે જે સંખ્યાનું જૂથ પાડો છો એ આપણે 4 નું જૂથ પાડીએ છીએ એ જૂથ પાડ્યા પછી પણ કેટલીક સંખ્યાઓ કે વસ્તુઓ વધે એવું બની શકે જેને આપણે શેષ કહેશું તો વિદ્યાર્થી મિત્રો ભાગાકારની વધુ પ્રક્રિયા સમજવા માટે અથવા તો ભાગાકારની પ્રક્રિયા આપણે કઈ રીતે કરીએ છીએ એને વધારે સમજવા માટે મનુષ્ય નવા વિડીયોમાં જઈએ.